प्रश्नार्थ पण उभो करे छे। तो आ साथे लाठीना धारासभ्य વીરજી ઠુમ્મર પણ જોડાઈ ગયા છે। વીરજી ભાઈ, બનાસકાંઠાની આ એક ઘટના છે જેમાં ભાજપના નેતાના ભાઈ દ્વારા અમારા પત્રકાર પર અને કેમેરામેન પર હુમલો કરવામાં આવ્યો છે, આપની શું પ્રતિક્રિયા? હિન્દુસ્તાનની ચોથી જાતિને દબાઈ દેવા માટેનો આ નિષ્ઠુર પ્રયાસ છે। મારે તો ચોથી જાતિને પણ વિનંતી કરવી છે, આ દેશ બરબાદી તરફ લઈ જવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો ગુંડાગીરીનો પ્રયાસ છે। છોટા રાજેના ભાઈને પણ ટિકિટ આપવામાં આવે, આ ભારતીય જનતા પાર્ટી કયા સ્તરે જવા માંગે છે? એમની પાસે ગુંડા લોકો ઉભા કર્યા છે, ગુંડા લોકોના જોરે લોકશાહીને દબાઈ દેવા માટે, દબાવી અને ભડકાવી અને મતો લેવા માટેનું કામ કરી રહી છે। ત્યારે ચોથી જાગીરને પણ દબાવી દેવા માટેનો આ પ્રયાસ ભારત દેશ માટે, ગુજરાત રાજ્ય માટે, ગાંધીના ગુજરાત માટે અને સરકારની ભૂમિ માટે એક ખતરનાક પ્રયોગ કર્યો છે। એને કોઈ પણ સંજોગોમાં છાવરવામાં ન આવે, એમની ઉપર જે કોઈ પણ કાર્યવાહી કરવાની થશે કરવા માટેની માગણી કરું છું। ચોથી જાગીર ઉપર હુમલો નહીં, આ દેશની લોકશાહી ઉપર હુમલો છે। વીરજીભાઈ, પત્રકાર પર હુમલાની ઘટના ખૂબ જ ગંભીર કહેવાય, ત્યારે એક વિપક્ષ તરીકે આપનું સ્ટેન્ડ શું રહેશે હવે આગળ? વિપક્ષ તરીકે આવી આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું ને એના માટે જે કોઈ કામ કરવાની થશે અમારી પાર્ટી લેવલેથી, એમાં ચોથી જાગીર અને પત્રકારની તરફેણમાં આખી કોંગ્રેસ પાર્ટી અકબંધ ઉભી રહેવાની છે। જી વીરજીભાઈ, તો વીરજી ઠુમ્મર લાઠીના ધારાસભ્ય અને તેઓએ પણ કહ્યું છે કે દેશની લોકશાહી પર આ હુમલો છે, અને આ સાથે તેઓએ એવી રીતે પણ આશ્વાસન આપ્યું છે કે જો આગામી સમયમાં કોઈ પણ રીતના પગલાં ભરવામાં આવશે તો તેઓ પણ આ આખી ઘટનાને વખોડતા જોવા મળ્યા, લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું નિવેદન પણ વીરજી ઠુમ્મરે આપ્યું છે। સતત રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે। એક તરફ ભાજપના શાસકો કહી રહ્યા છે કે જો તપાસમાં કંઈ બહાર આવ્યું તો તેની સામે પગલાં ભરવામાં આવશે, અને બીજી તરફ વિપક્ષ દ્વારા પણ આ ઘટનાને લઈને રાજકીય પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર પર પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે।